રાજકોટ પીજી વિશે સ્માર્ટ મીટર જ્યારે લગાવવા જઈ રહ્યું હોય ત્યારે આ સમાચાર છે તે રંગીલા રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે ડિસેમ્બરથી સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવશે બે તબક્કામાં પંચાવન પોઈન્ટ ત્રશી લાખ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક છે સ્માર્ટ મીટર માટે એન્જિનિયરોને તાલીમ આપવામાં આવશે સાથે સાથે સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકોને તેનો ફાયદો થશે પીજી વિશે એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ હવે આગામી સમયગાળા દરમિયાન સ્માર્ટ મીટર લગાવવા જે રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ સ્માર્ટ મીટર છે તે લગાવશે ડિસેમ્બરથી સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવાશે બે તબક્કામાં પંચાવન પોઈન્ટ ત્રશી લા જે મીટર છે તે લગાવવાનો લક્ષ્યાંક છે સ્માર્ટ મીટર માટે એન્જિનિયરો છે તેને તાલીમ છે તે પણ આપવામાં આવશે અને અપડેટ્સ અને માહિતી આપવા માટે જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ જોડાયા છે શુભમ પીજી વિશે એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જ્યારે આગામી સમયગાળા દરમિયાન સ્માર્ટ મીટર જ્યારે લગાવવા જઈ રહી છે પહેલાં તો એ જણાવો આ સ્માર્ટ મીટર કઈ તારીખે લગાવવામાં આવશે કેટલા લગાવવામાં આવશે આનો ફાયદો સીધો કેટલો ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે છે જે ઇલેક્ટ્રિકના ગ્રાહકો હોય છે તેના માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે મહત્વનું છે કે હવે ગ્રાહકોને લાઇટ બિલ ભરવા માટે લાઇનમાં નહીં ઊભું રહેવું પડે પરંતુ આગામી ડિસેમ્બર મહિનાથી છે તે સમગ્ર સૌરાષ્ટ્રમાં છે તે સ્માર્ટ ઇ મીટર એટલે કે પ્રીપેડ રિચાર્જની જેમ જેમ મોબાઈલમાં રિચાર્જ કરવામાં આવે તે રીતના રિચાર્જ કરી અને પોતાનું ઇલેક્ટ્રિક કનેક્શન છે તે ચાલુ રાખી શકશે આપણી સાથે પીજીવીએસએલના અધિકારી પ્રોજેક્ટ મેનેજર આપણી સાથે છે અવાળા સાહેબ ખાસ તો આ પ્રોજેક્ટની આપણે કયા શરૂઆત થશે ને પ્રોજેક્ટ કઈ રીતના આખો કામ કરશે નમસ્કાર ધન્યવાદ ઇન્ટરવ્યુ બદલ અમે લોકો ડિસેમ્બર મહિનાની અંદર સ્માર્ટ પ્રીપેડ મીટરનો પ્રોજેક્ટ જે છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને આવતા એક વર્ષની અંદર લગભગ અમે ત્રેવીસ લાખ મીટરો ઇન્સ્ટોલ કરી દેશું અમારો જે પ્રોજેક્ટ છે સ્માર્ટ પ્રીપેડ મીટરનો બે ફેઝમાં વેચાયેલો છે પ્રથમ તબક્કે અમે ત્રેવીસ પોઈન્ટ લાખ મીટરો કવર કરવાના છીએ અને કુલ અમારો જે પ્રોજેક્ટ વોલ્યુમ છે એ છપ્પન લાખ મીટરનું છે એટલે બાકીના બધા મીટરો જે સેકન્ડ ફેઝની અંદર કવર કરવાના છીએ અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પીએસયુ કંપની છે આરિસી પીડીસીએલ એમના સાથે અમારા એમઓયુ થઈ ચૂક્યા છે અને હમણાં અમે કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ અને ડાયરેક્ટ ડેબિટ ફેસિલિટી એગ્રીમેન્ટ પણ અમે કરી નાખ્યું છે તો એમની કીકોક મિટિંગ છે અમે આવતા વીકમાં રાખેલી છે અને જે કાંઈ એમની પ્રોજેક્ટને રિલેટેડ પ્રી રિક્વિઝિસ જે તૈયારીઓ છે એ અમે અત્યારે કરી રહ્યા છીએ અને આવતા ડિસેમ્બર મહિનામાં સ્માર્ટ મીટર લગવાનું ચાલુ થઈ જશે ખાસ તો ગ્રાહકોને આ મીટરથી કઈ રીતના ફાયદો થશે અને જે લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું પહેલાં એની જગ્યાએ કઈ રીતના લોકો ઇઝીલી રિચાર્જ કરાવી શકે ખૂબ સારો પ્રશ્ન છે આ છે એ પ્રીપેડ મીટર છે એટલે આપણે જે મોબાઈલ પ્રીપેડ મોડમાં વાપરીએ છીએ સિમિલર ટાઈપનો જ આ એક મીટર છે જેવી રીતે મોબાઈલમાં આપણું બેલેન્સ પૂરું થાય અને આપણને એસએમએસ આવે છે અને આપણે પચાસ રૂપિયાનું કેવું રિચાર્જ કરીએ તો આમાં પણ એવી રીતે છે કે જો તમારું બેલેન્સ પૂરું થઈ જશે ઇલેક્ટ્રિસિટી કન્જમ્શનના આધારે તો તમને મેસેજ આવશે અને તમારી મેસેજની ફ્રીક્વન્સી તમે જાતે મોબાઈલ એપ્લિકેશનમાં સેટ કરી શકો છો તો તમને અડતાલીસ કલાક પહેલાં પણ મેસેજ આવી શકે છે અને તમે રોજેરોજનું જે તમારું કન્જપ્શન છે એ તમે મોબાઈલ એપ્લિકેશન થ્રુ તમે જાણી શકો છો અને રોજેરોજ કેટલો વપરાશ થયો એ પણ જાણી શકો છો તો મોબાઈલ એપની અંદર જ તમે રિચાર્જ આમાં કરી અને જેવું રિચાર્જ થશે તો તમારું બેલેન્સ જે વધી જશે એટલે કોઈ ડિસ્કનેક્ટ થવાનો પ્રશ્ન નહીં આવે ઇનકેસ જો તમારું રિચાર્જ પૂરું થઈ ગયું હશે અને ડિસ્કનેક્ટ થઈ ગયું હશે મીટર તો તમે મોબાઈલનો જેવું રિચાર્જ કરશો તો વિધિન ફિફ્ટીન મિનિટ્સ પાવર સપ્લાય રિસ્ટોર થઈ જશે ખાસ તો સર કેટલા ફેઝની અંદર આપણે આ કામ ચાલુ કરશું ને અત્યારે આ પ્રોજેક્ટની જે કહી શકાય કે પાયલોટ પ્રોજેક્ટ કરેલું હતું કે એમાં શું આપણને રિઝલ્ટ મળે આ આ જે પ્રોજેક્ટ છે એ ટોટલ બે વર્ષનો પ્રોજેક્ટ છે અને અત્યારે અમે જામનગર છે પોરબંદર છે સુરેન્દ્રનગર છે એવા જે વિસ્તારો છે ગોંડલ છે અમૃત ટાઉન જે છે તો આવા વિસ્તારોને અમારી પ્રથમ પ્રાયોરિ પ્રાયોરિટી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રી ઓફ પાવરની જે ગાઈડલાઇન છે આરડીએસએસ સ્કીમની રીતે ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમની એ ગાઈડલાઇનના અનુસંધાને અમારું જે પ્રાયોરિટી પ્રમાણે સૌપ્રથમ પ્રથમ ગવર્મેન્ટ ઓફિસિસમાં અમે મીટરો લગાડવાના છીએ કોમર્શિયલ કનેક્શનો હોય છે ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો હોય છે એમાં પણ પ્રીપેડ મીટરો આવશે સ્માર્ટ મીટરો અને જે અમારા ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર છે એમની ઉપર પણ આ બધા સ્માર્ટ મીટરો લગશે ચોક્કસ જ વાત કરવામાં આવે તો આગામી ડિસેમ્બર મહિનાથી છે તે આ પ્રોજેક્ટની શરૂઆત થશે સૌ પ્રથમ સરકારી બિલ્ડિંગો હોય કોમર્શિયલ બિલ્ડિંગો હોય આ તમામ જગ્યાએ ઉપર મીટર લગાવવામાં આવશે અને બે ફેઝની અંદર છે તે આ મીટરો લગાવી અને જે સ્માર્ટ જે મીટરો છે તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે ધીમે ધીમે સમગ્ર ગુજરાતની અંદર આ મીટરો લગાવવામાં આવશે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે આ મીટર જ્યારે લગાવવાની જ્યારે પ્રક્રિયાની જ્યારે વાત હોય ત્યારે ખાસ વાત તો એ છે કે શુભમ ભટ્ટ અમારા જે સંવાદદાતા હતા એ જોડાયા હતા અને જે તે અધિકારી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારી હતા એમની સાથે ચર્ચા કરી કે હવે અલગ અલગ રીતે આખી જે કાર્યવાહી છે આખી પ્રોસીજર છે તે શરૂ કરવામાં આવશે પરંતુ ખાસ વાત એમને એ કહી કે મોબાઈલમાં જે પ્રમાણે રિચાર્જ કરવામાં આવે છે જનરલી મોબાઈલમાં તમે રિચાર્જ કરતા હશો અત્યારે અલગ અલગ માધ્યમો દ્વારા એવી જ રીતે હવે પીજી વિસેલ દ્વારા રિચાર્જની આખી પ્રક્રિયા એટલે કે એક એપ્લિકેશન વિકસાવવામાં આવશે પીજી વિ જ કદાચ એપ્લિકેશન હશે એમાંથી તમે રિચાર્જ કરાવી શકો છો એવી ચોખવટાઈ એવી ચોકસાઈ હજુ કરી નથી એક મહિનાનું હશે બે મહિનાનું ત્રણ મહિનાનું એ તો હવે આગામી સમયમાં કરાશે પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે ડિસેમ્બરથી સ્માર્ટ પ્રીપેડ મીટર છે તે લગાવવામાં આવશે તો સ્માર્ટ મીટર જે લગાવવાની જે પ્રક્રિયા છે તે પણ શરૂ કરવામાં આવશે રાજકોટ પીજીવી સેલ સ્માર્ટ મીટર છે તે લગાવશે સાથે સાથે જો વાત કરવામાં આવે બે તબક્કામાં પંચાવન પોઈન્ટ ત્રેસી લાખ સ્માર્ટ મીટર લગાવવાનો એક લક્ષ્યાંક છે સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકોને આનો સીધો ફાયદો થશે તો સ્માર્ટ મીટર માટે એન્જિનિયરની જે તાલીમ છે તે આપવામાં આવશે સાથે જ આ જે પ્રમાણે સ્માર્ટ મીટર છે એનાથી જે ગ્રાહકો છે એને સીધો લાભ મળશે કારણ કે ભૂતકાળમાં તમે જુઓ કે મીટર એટલે વીજનું જે વીજ બિલ હતું તે ભરવા જતા હતા ત્યારે લાંબી કતારોનો સામનો કરવાનો વારો આવતો હતો એ લાંબી કતારોથી હવે ક્યાંક ક્યાંક મુક્તિ મળશે